નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી. શરૂઆત કરીએ, સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે. જે હતી પણ હડતાલ જે છે તે યથાવત છે. આશરે અંદાજે 13,000 સફાઈ કર્મીઓ હડતાલમાં જોડાયા છે, જેમાં આજે પણ સફાઈ કર્મચારીઓ વિવિધ મસ્ટર સ્ટેશન પર હાજર નહોતા રહ્યા. સફાઈ કર્મચારીઓની હડતાલની અસર નવા પશ્ચિમ ઝોન સિવાય 5 ઝોનમાં દેખાઈ રહી છે. હડતાલના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા પણ દેખાયા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરની કડક ચેતવણી છતાં સફાઈ કર્મીઓ અડગ રહેતા હવે તંત્ર હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. મહત્વનું છે કે સફાઈ કર્મીઓની હાજરીને લઈને તંત્રએ કડક વલણ અપનાવતા સફાઈ કર્મીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે હડતાલ એ કોઈ પણ માંગ પૂરી કરવાનું એક હથિયાર જાણે બની ગયું છે. ત્યારે સફાઈ કર્મીઓ અર્પણ આ વિષય પર વાતચીત કરવા માટે સીધા અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી અર્પણ, અત્યારે સફાઈ કર્મચારીઓની જે હડતાલ ચાલે છે અને ચારે બાજુ રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળે છે, તો કેવી પરિસ્થિતિ છે અને શું માંગ છે તેમની? નુપુર, વાત કરીએ તો જે પ્રકારે જે સફાઈ કર્મચારીઓનું જે સંગઠન છે, મ્યુનિસિપલ નોકર મંડળ, તેમની માંગણી જે વિવિધ પડતર પ્રશ્નો છે તે પૂરા કરવાની છે, અને તેને લઈને જે શનિવારે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હોબાળો પણ કર્યો હતો, અને તે જ સમયે 23મી તારીખથી હડતાલની જાહેરાત કરી દીધી હતી. એટલે કે ગઈકાલ 23મી જુલાઈથી તેની શરૂઆત થઈ ગઈ છે અને આજે બીજો દિવસ છે. પરંતુ જે પ્રકાર અને જે પદ્ધતિથી સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા છે, તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અત્યંત રોષમાં છે, અને મ્યુનિસિપલ કમિશનરે તમામ સફાઈ કર્મચારીઓને ચેતવણી આપી છે. કારણ કે તેમનું કહેવું છે કે જો તેમની માંગણીઓ હોય, તેમના પ્રશ્નો હોય, તો તેઓ રૂબરૂ આવીને યોગ્ય રીતે તેમની રજૂઆત કરી શકે છે. પરંતુ ગણતરીના કેટલાક સફાઈ કર્મચારીઓ કે જે અન્ય સફાઈ કર્મચારીઓ કે પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે તેવાને ઉશ્કેરે છે, પોતે કામ નથી કરતા અને બીજાને કામ કરવા પણ નથી દેતા. એટલે તંત્રની જે કાર્યવાહીની વાત છે તે ફક્ત ગણતરીના સફાઈ કર્મચારીઓ સામે છે કે જે ખોટી કાર્યપદ્ધતિથી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે. એટલે આ જ બાબતને લઈને મ્યુનિસિપલ તંત્રએ પણ ગઈકાલે હાઈકોર્ટમાં પિટિશન કરી છે, અને હાઈકોર્ટે પણ સફાઈ કર્મચારીઓના જે સંગઠન છે, તેમના જે આગેવાનો છે, તેમને કડક ચેતવણી આપી છે કે આ રીતે શહેરને બાનમાં લઈને તમે તમારી માંગણી માટેની રજૂઆત ન કરી શકો. એટલે હાલમાં જે હડતાલની વાત કરીએ તો નવા પશ્ચિમ ઝોન સિવાય સમગ્ર શહેરના જે 5 ઝોન છે તેનામાં અંદાજે 13,000 જેટલા સફાઈ કર્મચારીઓ પોતાની મેન્યુઅલી સફાઈથી અળગા રહ્યા છે. તેઓ પોતપોતાના જે ફરજના સ્થળ છે, જે તે વોર્ડના મસ્ટર સ્ટેશન છે, ત્યાં હાજર રહ્યા છે. પરંતુ તેમને જે કામ કરવાનું છે, તેમની જે ફરજ છે, તેનાથી તે દૂર રહ્યા છે. પરિણામે શહેરના જે માર્ગો છે નવા પશ્ચિમ ઝોન સિવાયના, તે કચરાથી ભરેલા પડેલા છે. બીજી તરફ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોર્પોરેશને જે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ છે તેને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને હજી પણ જે નોકર મંડળના આગેવાનો છે અને મ્યુનિસિપલ તંત્ર છે તેમની વચ્ચે ક્યાંક આ મામલે બેઠક થશે તેવું જણાઈ રહ્યું છે. પરંતુ જો કોઈ સુખદ ઉકેલ નહીં આવે અને નોકર મંડળના આગેવાનો આ વાત નહીં માને, તો મ્યુનિસિપલ તંત્ર જે છે તે ચોક્કસથી કડક પગલાં લેવાની તૈયારીમાં છે. હું મારી પાછળના તરફના જે દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. પાલડી ખાતેનું આ જે મસ્ટર સ્ટેશન છે ત્યાં સફાઈ કર્મચારીઓ હાલમાં શાંતિપૂર્વક એકઠા થયેલા છે, પોતાની ફરજથી અળગા રહ્યા છે. તેમની જે માંગણી છે તે મામલે તેમણે થોડી ક્ષણો પહેલાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો અને પોતાની માંગણી દોહરાવી હતી. એટલે હાલ આ મામલો ખૂબ જ ગંભીર બન્યો છે, કારણ કે મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ અંદાજે 6,000 જેટલા સફાઈ કર્મચારીઓને જે કોન્ટ્રાક્ટ પેસ પર અને દૈનિક ધોરણે હતા તેમને કાયમી કરવામાં આવ્યા છે, અને તમામ તેમને લાભ પણ આપવામાં આવ્યા છે. પરંતુ ફક્ત ગણતરીના જે કેટલાક ચોક્કસ તત્વો છે તેમના ઇશારે આ સફાઈ કર્મચારીઓ તેમની ફરજથી દૂર રહી રહ્યા છે. એટલે તંત્રનું જે વલણ છે તે તમામ સામે નહીં, પરંતુ જે ચોક્કસ લોકો છે કે જે સમગ્ર જે આખું મંડળ છે સફાઈ કર્મચારીઓનું, તેમને ઉશ્કેરી અને તેમને ખોટા માર્ગે લઈ જઈ રહ્યા છે. એટલે ગઈકાલે પણ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે જે સફાઈ કર્મચારીના પ્રશ્નો હશે, જે યોગ્ય હશે, તેમને યોગ્ય રીતે રૂબરૂમાં સાંભળવામાં આવશે અને તેને ન્યાય પણ આપવામાં આવશે. પરંતુ આ રીતે શહેરને બાનમાં લઈને અને જે રીતે કેટલાક ચોક્કસ તત્વો દ્વારા શહેરને બ્લેકમેલ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તે ચલાવી લેવાના મૂળમાં તંત્ર બિલકુલ પણ નથી. એટલે તેને લઈને જ કોર્પોરેશન હાઈકોર્ટમાં પિટિશન કરી છે, અને હાઈકોર્ટે પણ મ્યુનિસિપલ નોકર મંડળને ચેતવણી આપી છે કે જે પદ્ધતિ તમે અપનાવી રહ્યા છો તે પદ્ધતિ યોગ્ય નથી. તમારી જે માંગણી છે તે ટેબલ પર બેસી અને તંત્ર સાથે વાટાઘાટો કરીને ઉકેલ આવી શકે છે, આ રીતે હડતાલ પાડીને નહીં. જી, આભાર અર્પણ સમગ્ર માહિતી બદલ. તો જે સફાઈ કર્મચારીઓ છે તેઓ
અત્યારે હજી પણ યથાવત છે હડતાલ પર અને ખાસ કરીને તેઓ પોતાના પડતર જે પ્રશ્નો છે તેના આગળ કરી અને આ હડતાલ કરી રહ્યા છે।